બાલાસિનોરથી સંતરામપુરથી આદિત ધમોદીજી સંતો પધાર્યા છે. અત્યારે આપણે એમનું સ્વાગત કરીએ છીએ. આજના પ્રસંગે પધારેલ શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વસ્વરૂપદાસજી સ્વામીને વિનંતી કરું કે આજની આ સભાને પ્રસંગને અનુરૂપ ટૂંકમાં પોતાનું પ્રવચન આપે શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વસ્વરૂપદાસજી. સર્વાવતારી અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વેશ્વર ભગવાન સ્વામિનારાયણ, અથવા સર્વના હૃદયમાં જેઓનું ઉત્કૃષ્ટ સ્થાન છે એવા પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી, સદગુરુ સ્વામી કેશવચંદ્રદાસજી સ્વામી સ્મૃતિ મહોત્સવ પ્રસંગે આયોજિત સદગુરુ નિષ્કળાનંદ સ્વામી રચિત શ્રીમદ ભક્ત ચિંતામણી જ્ઞાની યજ્ઞના ભક્ત મહોદય, તમારા સ્નેહી શ્રદ્ધેય પૂજ્ય માધવપ્રિય સ્વામી, પૂજ્ય સંહિતાપાઠના ભક્ત ચૈતન્ય સ્વામી, આ પ્રસંગમાં પ્રેરક માર્ગદર્શક જે કંઈ કહીએ એવા પૂજ્ય શ્રીજી સ્વામી, પૂજ્ય મુનિસ્વામી, પૂજ્ય એચકે સ્વામી, અમારા સ્નેહી મિત્ર પુનાવા મંદિરના મહંત સ્વામી ભક્તિ સ્વામી લક્ષ્મીનારાયણ સ્વામી, અધિક સર્વે સંતો, અમારે જૂનાગઢથી પધારેલા અમારા પાર્ષદવર્ય ભગવાન ભગત, જમતગડા પરિવારના મહેતા પરિવારના યજમાન પરિવારના સભ્યો, સંગીતજ્ઞ સભ્યો, સર્વેશ્વરજી મહારાજના લાડીલા ભાવિક ભક્તજનોને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. ભાઈ મારે તમારે ત્યાં ખાવા નથી આવું, ખાઈને આવ્યો છે. જય સ્વામિનારાયણ. ગુરુદેવ કેશવચરણ સ્વામી એક કેવા સંત, એના માટે જો કેશવચરણ સ્વામી માટે સમજવું હોય ને તો આપણી પાસે કદાચ શબ્દો ઓછા પડે. સૌથી પહેલી વાત તો એ છે કે લગભગ સ્વામીને આ લુણાવાડા ગામની આરે કંઈ લેણા દેણી હતી કે નહીં મને ખબર નહીં. આભાર શ્રીજી સ્વામીનો. સ્વામીનું જન્મસ્થાન અને મારા ગુરુનું જન્મસ્થાન એક જ ગામ. પછી કેશવચરણ સ્વામી બાલવા ગામના, મારા ગુરુ સૂર્યપ્રકાશ સ્વામી એ બાલવા ગામના. પૂજ્ય કેશવચરણ સ્વામી ચૌધરી પરિવારમાંથી હતા અને અત્યારે મારા ગુરુ છે એ ચૌધરી પરિવારના, એટલે એ નાતે અમારે સ્વામી સાથે બહુ સારો સંબંધ હતો. પૂજ્ય સ્વામીનો મારા ઉપર રાજીપો બહુ હતો. જ્યારે હું સાધુ થયો ને ત્યારથી લઈ અને જ્યારે હું દિલ્હી મંદિરનો મહંત બન્યો ત્યારે તો બહુ રાજી સ્વામી થયેલા. એટલા બધા રાજી થયા મને કે સાધુ સૌથી મોટી બાજી તું મારી ગયો. કે મેં કેમ સ્વામી? મને કે અમદાવાદ મંદિરમાં સાધુ થયો ને એક વર્ષ થયું ને એક વર્ષમાં તું મહંત બની ગયો. ગુરુ તમારી કૃપા. સ્વામીના જન્મસ્થાનની અંદર સ્વામીના સ્મૃતિ નિમિત્તે પારણ થવી જોઈએ, અમદાવાદ મંદિરમાં કદાચ પારણ થવી જોઈએ. એના બદલે પેલી કહેવત છે કે ઊંટ મરે ને તો મારવાડ હામુ જોવે. હા, સ્વામી અહીંયા રહેલા એટલે એમને લુણાવાડા યાદ આવ્યું. શ્રીજી સ્વામી અહીંયા રહેલા એટલે, અને સ્વામીનો આ ગામની અંદર બહુ દાખલો છે. ગામનું જૂનું મંદિર પછી સ્વામીના સમયમાં તૈયાર થયું જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી, સાચું એટલે દાખલો છે. એટલે ઊંટ મરે મારવાડ હમો જોવે, બીજું બધું. હવે અત્યારે ગોમતીપુરમાં રહે તો ગોમતીપુરમાં કરવું છે ને, હસમુખભાઈ સાચું ને? પણ આવ્યા ક્યાં? લુણાવાડા. તમે તો મફતમાં લાભ ખાટી ગયા, મફતમાં. હા, સ્વામીની કૃપા, આ યજમાન પરિવારનો ઉદાર ભાવના કે જેથી કરીને આ લાભ અહીંયા આપ્યો.
પણ પૂજ્ય સ્વામીના માટે કદાચ બે શબ્દો આજના દિવસે કહું. આજે કથા અંતર્ગત પણ સંતના મહિમાની વાત આવી અને પૂજ્ય સ્વામી જેવા સંતની જ્યારે વાત થાય ત્યારે જેટલા શબ્દો કહીને એટલા ઓછા પડે. રામાયણની અંદર તુલસીદાસજી મહારાજે જે સાધુની વાત લખી છે કદાચ અતિશયોક્તિ નથી, પણ એ તમામે તમામ શબ્દો પૂજ્ય કેશવચંદ્રજી સ્વામીના જીવનમાં ચરિતા થતા મેં મારી નજરે જોયેલા છે. સાધુ ચરિતા શુભ ચરિતા તપાસુ વિનય વિશદ ગુણ માયા ફળ જાશુ. સાધુ ચરિત શુભ ચરિત તપાસુ. સાધુનું ચરિત્ર, સાધુનું જીવન કેવું હોય. ગૌસ્વામી તુલસીદાસજી મહારાજે કપાસના ફૂલની સાથે સરખાવ્યું છે. કપાસનું ઝાડ હોય એમાં એક ફૂલ આવે, પછી એમાંથી દોડવો બંધાય અને એ ધીમે ધીમે કરતા એમાં કપાસ આવે, એ કપાસનો દોડવો સુકાતા સુકાતા ફાટે, એમાંથી કપાસ નીકળે. એ કપાસનું કામ શું? એ કપાસ છે ખેડૂત લઈ લે, વેપારીને લઈ જાય, એ કપાસ મશીનમાં ચડે, એના તાર બંધાય અને એ તારમાંથી એક એક તાર ભેગા થઈ અને આ વસ્ત્ર બને. સાધુ છે એ વસ્ત્રનું કામ કરે છે. કપાસ બીજાના દોષને ઢાંકવાનું કામ કરે, સાધુ છે એ બીજાના દોષને ઢાંકવાનું કામ કરે છે. પૂજ્ય ગુરુદેવ કેશવચંદ્રદાસજી સ્વામી માટે કહીએ ને તો સ્વામીનું જીવન આવું જ હતું. સ્વામીનું જીવન મને જ્યાં સુધી અનુભવ છે, મેં જ્યાં સુધી સ્વામીને નજીકથી જોયા છે ત્યાં સુધી મને ખબર છે, એક નિર્મળ અને નિખાલસ હૃદયના સાધુ જો કોઈ હોય અમદાવાદ મંદિરની અંદર તો પૂજ્ય કેશવચંદ્રદાસજી સ્વામી હતા. એના જીવનની અંદર મેં કોઈ દિવસ ક્યારેય કપટ નથી જોયું. અમદાવાદ દેશની અંદર એ સમયમાં સારામાં સારા કથાકાર સંત તરીકે જો કોઈ હોય તો બે સંત હતા, બંનેની જોડી હતી, પૂજ્ય કેશવચંદ્રદાસજી સ્વામી અને શાસ્ત્રી સ્વામી દેવચંદ્રદાસજી સ્વામી. આ બે સાધુની જોડી અમદાવાદ દેશની અંદર વખણાતી હતી કથામાં. પૂજ્ય કેશવચંદ્રદાસજી સ્વામીની કથા ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ જે પ્રાગજી પુરાણી માટેના જે શબ્દો લખ્યા છે, ધન્ય ધન્ય પ્રાગજી પુરાણી જેની શોધા સમાન છે વાણી. સ્વામી મને એમ કહેતા કે સાધુ ઘણી વાર બેઠા હોય, ગમત કરતા હોય, નાનો સાધુ હતો હું, સભા મંડપમાં બેઠા હોય, ગમત કરતા હોય કે ગુરુ આજ શું બનાવ્યું, એટલે એમ કે એ આપણું કામ નહીં, બનાવવાનું આપણું કામ નહીં, આપણને જે તૈયાર થાળીમાં આવે એ ખાઈ લેવાનું. પણ કથાની વાત હોય તો મને કહેજે, ચાર કલાક નહીં 5 કલાક સળંગ કથા કરવાની હોય અને હોટે ને એ બીજો, એક ધારા એક આસને 5-5 કલાક કથા કરી શકે એવી મેધાવી શક્તિ પૂજ્ય ગુરુદેવ કેશવચંદ્રદાસજી સ્વામીની અંદર હતી. ગુરુદેવ કેશવચંદ્રદાસજી સ્વામી એમની અમદાવાદની અંદર બહુ મોટી ખોટ, જ્યાંથી ધામમાં ગયા ને ત્યારથી બહુ મોટી ખોટ છે. અને કેશવચંદ્રદાસ સ્વામીની, દેવચંદ્રદાસજી સ્વામીની ખોટ આજ સુધી હજી કોઈ પૂરી ન શકે ને એવો હજુ સુધી કોઈ કથાકાર નથી થયો, એ ગેરંટી સાથે કહું. આ બંને સંતની જે જોડી હતી એ બે સંતની જોડીની ખોટ પૂરી શકે એવી અમદાવાદ મંદિરની અંદર હજુ સુધી કોઈ સાધુ એવો કથાકાર નથી જન્મ્યો. નરનારાયણ દેવને ચોપડે આ બહુ મોટી ખોટ છે. આવા વિરલ વિભૂતિ સંત એ મને પૂજ્ય શ્રીજી સ્વામી, પૂજ્ય વિષ્ણુ સ્વામી જેવા સંતોએ સેવ્યા છે, જાણ્યા છે, માણ્યા છે. પૂજ્ય ગુરુને વિષ્ણુ સ્વામી ઉપર બહુ હેત હતું.
કે વિષ્ણુ સ્વામી નાના હતા ત્યાંથી એમની સાથે સાધુ થયેલા. વિષ્ણુ સ્વામી ઉપર બહુ હેત હતું, સ્વામી ઉપર પણ ઘણું હેત હતું. મને યાદ છે કે એક વખત વિષ્ણુ સ્વામી આદિવાડા હતા અને હું ગયો ત્યારે મને સ્વામીએ એવું કહ્યું, મને સ્વામીએ જ મોકલ્યો હતો આદિવાડા, શ્રીજી સ્વામીએ મને કે ગુરુ મળી આવજો, વિષ્ણુ સ્વામી મળી આવજો. સ્વામી દિલ્હી હતા ત્યારે મહંત તરીકે, ત્યારે મને ગુરુએ શબ્દ કહ્યા કે સાધુ આ વિષ્ણુની હારે અને આ શ્રીજીની હારે કંઈક કામ હોય ને તો રહેજે, મારા સાધુ છે ને. કીધું ગુરુ તમારે છે, તમારે ક્યાં નથી. નાનો સાધુ હોય એમની સાથે પણ નિખાલસતાથી રહેવાનું, નિખાલસતાથી વાત કરવાની. નાનામાં નાનો હરિભગત હોય એમની સાથે પણ નિખાલસતાથી રહેવાનું, કોઈ પણ જાતનું હૃદયમાં પવિત્ર આમ કપટ નહીં, પવિત્રપણું, નિર્મળપણું, સરળ સ્વભાવ ન મન કુટુલાઈ તાકે હૃદય બસત રઘુરાય. ગુરુદેવના મોઢેથી કાયમને માટે બસ એક નરણારણ દેવના પક્ષની વાત, કારણ કે બાલવા ગામની અંદર બીજી કોઈ વાત ન આવે, એટલે એક જ વાત નરણારણ દેવનો પક્ષ દ્રઢ કરીને રાખવો. આપણે નરણારણ દેવના છીએ ને એનો કેફ રાખો, આવી વાત કાયમ અમને શીખવતા હતા એવા સંત. એમની આજે ગુરુવંદના નિમિત્તે આવી સુંદર મજાની ભક્ત ચિંતામણી જે ગ્રંથ રાખ્યો એ બહુ આનંદની વાત છે. ભક્ત ચિંતામણીમાં જે મહારાજના ચરિત્રો છે ને એવા કદાચ બીજે કદાચ નહીં મળે, બહુ સુંદર કથા છે. બીજી વાત કરીએ કે આ જ ભક્ત ચિંતામણીમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પરચા પ્રકરણમાં જે કથા લખી, ભીમ રાઘવ રાણો વસ રામ ખરા ભક્ત પ્રભુ ના પ્રમાણ. રાજકોટ જિલ્લાનું ગોલીડા ગામ અને ત્યાં ચાર બ્રાહ્મણ ભક્ત, આ મહેતા પરિવાર, ચાર બ્રાહ્મણ ભક્ત એક બાપના દીકરાઓ ભગવાન સ્વામિનારાયણની ખુમારીને અંદર રાખી ભગવાન સ્વામિનારાયણનું નામ લે અને એક દિવસે જમ જોયા કે હા જમ છે, આપણા ગામ બાજુ જાય છે, જમને ઊભા રાખી અને એ કહ્યું કે ક્યાં જાવ છો, તો કે ગામમાં એક ડોસીને જીવના લેવે. અલે અમે જીવતા છીએ અને તમે અમારી ડોસીને તમે લઈ જાઓ અમારા ગામની ડોસી, કેટલું બળ હશે વિચાર કરો. નહીતર હવે આપણે બાજુમાં કોઈને કંઈ તકલીફ હોય ને તો એ બાજુ આમ હોમ મિનિસ્ટર હાથ કહે છે હાલ ને આપણે એનું એ સંભાળશે, આપણે હું આમ જાનવું ના આપણે ઘરમાં આવે ને મુઓમાં લઈ જાય, તો આપણે પોલીસ વાળા આવ્યા મુઓ લઈ જાય, એના એના કર્મે જશે, આપણે ચિંતા ન કરી. પણ આ ભગવાન સ્વામિનારાયણનું એટલું બળ હતું ને કે નહીં, અમે જ્યાં સુધી આ ગામની અંદર છીએ, સ્વામિનારાયણના ભક્ત છીએ ને ત્યાં સુધી આ ગામની અંદર જમનો ભક્ત ન હોય અને જમની સાથે લડાઈ કરી અને એ રાણાએ એવી ભગવાન સ્વામિનારાયણની ખુમારી હનુમાનજીને જેમ યાદ રામ યાદ આવે અને જોમ ચડે એમ ભગવાન સહજાનંદ સ્વામીને અંતરમાં ધારી અને જોરથી સહજાનંદ સ્વામી મહારાજની જે કરીને જે જોથી ડાંગ મારી દાંત તોડી નાખ્યો જમનો. હમણાં થોડા કદાચ તમે જોયો છો કે દાદાએ જોયો છે, જોયું ને એ દાંત હજુ સુધી હતો, અમને જોયેલો છે કેવો મોટો દાંત, એ જોવાથી બીક લાગે કેવા જમદૂત હશે. એ પરંપરાનો એ દાંત આજે પણ આ જોયેલો, પ્રત્યક્ષ જોયેલો આપણી સમક્ષ હાજર છે, ગરડામાં છે. હા એ લાઠી છે, આજે જો દાંત તો બળી ગયો ને, પેલું જ ઘર બળ્યું, એમાં ઘર બળ્યું એમાં એ દાંત બળી ગયો, પણ જે લાઠી મારેલી એ લાઠી આજે પણ ગઢપુર મંદિરની અંદર એ પ્રસાદી રૂપે દર્શન આપે છે. જમની સાથે જે લડાઈ કરી શકે એવા જે બળવાન અને એમની પરંપરાની અંદર આ ભક્તજનોએ પછી ગુરુદેવની સ્મૃતિ નિમિત્તે પારાયણ કરાવી છે, અનેકોને એમને પણ ધન્યવાદ છે. બસ ભક્ત ચિંતામણીની જ્યાં વાત આવે ત્યાં બીજું કંઈ શબ્દો કહેવાની જરૂર જ ન પડે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં 164મા પ્રકરણમાં એટલે અંત છેલ્લા પ્રકરણમાં જે શબ્દો ભક્ત ચિંતામણી માટે લખ્યા છે, માટે
આ કથા છે સાંભળા જેવી રે, બીજી કથાઓ નથી તે એવી રે, છે આ ભક્ત ચિંતામણી નામ રે, જે જે ચિંતવે થાય એ કામ રે. માટે નિષ્કુળાનંદ સ્વામી કે આ કથા સાંભળા જેવી છે, આ ભક્ત ચિંતામણી જેવી બીજી કોઈ કથા છે નહીં, અને આ કથાની અંદર જાદુ એવું છે. નિષ્કુળાનંદ સ્વામી આનું નામ જ એવું પાડ્યું છે કે આનું નામ ચિંતામણી છે. જે કોઈ એનું ચિંતવન કરશે, જેવું ચિંતવન કરશે આ કથા સાંભળીને, એને એવી પ્રાપ્તિ થશે. ભગવાનનું ચિંતવન કરશે તો ભગવાનની પ્રાપ્તિ થશે, અને જગતનું ચિંતવન કરશે ને તો જગતની પ્રાપ્તિ થશે. આ ચિંતામણી છે, આની સમક્ષ બેસીને ભગવાન ચિંતવવા, ભગવાનનું સ્મરણ કરવું, બસ એવા જ ભાવથી પૂજ્ય શ્રીજી સ્વામીએ આવું સુંદર મજાનું અહીંયા આયોજન કર્યું. અનેકોનેક ધન્યવાદ પૂજ્ય શ્રીજી સ્વામીને, એમના ચરણોમાં વંદન કરીએ કે આ લુણાવાડાના ભક્તોને લાભ અપાવ્યો. હમણાં સ્વામી કહેતા હતા ને કે આ વિસ્તારમાં, આ વિસ્તારના આ લુણાવાડા હોય કે આખો આ વિસ્તાર હોય, આ વિસ્તારના ભક્તો બધા કાયમ સાધુ પ્રેમી છે. આ વિસ્તારમાં સાધુ એક વખત આવ્યો પછી બહાર નીકળે નહીં, એટલો બધો પ્રેમ મળે ક્યાંયથી બહાર જવાની ઈચ્છા જ ન થાય. આથી થોડા વર્ષો પહેલા પીપી સ્વામી જેતલપુર, મને કે તમને સંતરામપુર બાજુ મૂકવા છે અને એ બાજુના ભક્તો બહુ પ્રેમી છે એટલે તમને ત્યાં મૂક્યો ને, તમને બહુ ફાવશે. હજી સુધી જેટલા સંતો ગયા ને ત્યાંથી પછી પાછા ન થયા. મેં કહું મારે ન જવું, તો મેં કહું મારે તો પાછું અમદાવાદ આવું જ, નરનાળ દેવના દર્શન કાયમ કરવા જ. તો કે એક વાર તો જાઉ, એ પગ મૂક્યો જ મૂક્યો, દિનેશભાઈ બંધાઈ ગયા. આપણે અમારા સંતરામપુર વિસ્તારના બધા ભક્તજનો પણ એટલા બધા પ્રેમી છે, અને નાના મોટા આયોજનો ભગવાનની દયાથી થયા કરે છે. ખાસ બધાને એક અહીંયા ઉપસ્થિત તમામ સંતો, તમામ ભક્તજનોને નિમંત્રણ છે. આગામી તારીખ 17/5/2018 રોજ સંતરામપુર નૂતન મંદિરનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખેલો છે. આચાર્ય મહારાજશ્રી પધારવાના છે, એટલે ઉપસ્થિત તમામ સંતો ભક્તો 17/5/2018 રોજ સંતરામપુર મુકામે પધારે એવી સંતરામપુરના ભક્તજનો નિમંત્રણ અહીંયા પાઠવે છે. તારીખ 17 લઈ અને તારીખ 21 સુધી 5 દિવસનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ રાખેલો છે, જેમાં 51 કુંડી યજ્ઞ, શ્રીમદ ભાગવત દસમ સ્કંદ પારાયણ, તેમજ વિવિધ સમાજલક્ષી કાર્યક્રમો પણ થશે, સાથે સાથે મંદિરનું ખાતમુહૂર્ત પણ છે. તો 5 દિવસના એ જ્ઞાન યજ્ઞની અંદર સૌ ભક્તજનો પધારશે એવી દરેક ભક્તજનોને નોંધ. અમારી સાથે પધારેલા સંતરામપુરના તમામ ભક્તજનો વતી, સંતરામપુર સત્સંગ સમાજ વતી સૌને નિમંત્રણ છે, અને સૌ પધારજો એવી દરેક ભક્તજનોને પ્રાર્થના. અસ્તુ. આ સાથે આયોજનના તમામ યજમાન પરિવાર, પૂજ્ય શ્રીજી સ્વામી અને ગામના સર્વે યુવક મંડળના ભક્તો હોય કે ટ્રસ્ટી મંડળના ભક્તો હોય, સર્વે ખૂબ સુંદર મજાનો સાથ સહકાર આ ઉત્સવની અંદર જેમણે આપ્યો છે, એવી એ તમામને, ખાસ કરીને જમતગડા પરિવારને ભગવાન સહજાનંદ સ્વામી નારાયણ દેવના ચરણમાં પ્રાર્થના કરીએ. સંતરામપુરમાં બિરાજતા મહાપ્રતાપી હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ પરિવાર ભગવાનની સાથે, સંતોની સાથે કાયમ જોડાયેલો છે, અને એ રીતે કાયમ જોડાયેલા રહે, ભગવાન એમના સર્વે સંકલ્પો પૂર્ણ કરે અને આ સત્સંગની અંદર સેવા કરવાનું બળ પૂરું કરે, એવી જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ટાઈમ બહુ થઈ ગયો છે એટલે વધારે બોલવું નથી, પણ અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન વ્યાસ સ્વરૂપ અમારા મિત્ર એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી માધવ સ્વામી, સહિતા પાટી સંત એવા ચૈતન્ય સ્વામી, જેમણે સરસ મજાનું આયોજન કરી આપણને બધાને એકત્રિત કર્યા છે, એવા પૂજ્ય શ્રીજી સ્વામી,
મુનિ સ્વામી, વિષ્ણુ સ્વામી, અમારે સ્નેહ મિત્ર એવા વિશ્વસ્વરૂપ સ્વામી, લક્ષ્મીપ્રસાદ સ્વામી, નરનારાયણ સ્વામી, માધવ સ્વામી, ઘનશ્યામ સ્વામી, ભગતશ્રી, દરેક વાલા શ્રીજી મહારાજના ભાઈઓ અને બહેનો ભક્તજનો, અને જેમણે આપણને લાભ અપાવ્યો છે એવા નેતા પરિવાર અને દરેક વાલા શ્રીજી મહારાજના ભાઈઓ અને બહેનો ભક્તજનો, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સ્વામિનારાયણ ભગવાનની જ્યારે આ જીવ ઉપર કૃપાદૃષ્ટિ થાય ત્યારે આવા આયોજન જે સંતો દ્વારા થતા હોય, જેની અંદર ધર્મકુળનો સમગ્ર રાજીપો હોય, નરનારાયણ દેવના આશીર્વાદ હોય, આવા સંતોના માર્ગદર્શન હોય ત્યારે આપણને પ્રાપ્ત થતા હોય છે. ખરેખર આજે અહીંયા આવી અને બહુ આનંદ થયો. જેમના નિમિત્તે આપણે આયોજન કર્યું છે એવા કેશવચરણ સ્વામી, મને પણ એમનો એક અનુભવ થયેલો એ તમને કહું છું કે હું જેતલપુર ભણતો, પછી અમદાવાદ આવવાનું થાય એટલે સ્વામીને અમે મળીએ અને જે સ્વામિનારાયણ કરીએ વડીલ સંત તરીકે, એટલે સ્વામી મને કહેતા કે સાધુ, બીજું બધું તો આખી જિંદગી કરવાનું જ છે, પણ તમે ભણજો, જો ભણેલા હશો તો સત્સંગમાં કંઈક સારા કાર્યો, કંઈક સેવા કરી શકશો, બાકી બીજું બધું તો આખી જિંદગી કરવાનું છે. અને કદાચ આવા મોટા સંતના આશીર્વાદ, આવા મોટા સંતના પ્રેરણા, એના કારણે કદાચ આપણે આગળ સુધી ભણી શક્યા અને ભગવાનની દયાથી અને આવા સંતોના આશીર્વાદથી સારું એવું ભણ્યા અને ખરેખર સત્સંગની અંદર થોડી ઘણી પણ કંઈક સેવા કરીએ છીએ. તો પૂજ્ય વિશ્વસ્વરૂપ સ્વામીએ જે વાત કરી સ્વામી વિશે, ખરેખર સ્વામીની અંદર કોઈ પણ પ્રકારનો ભેદભાવ, કપટ, કોઈ પ્રકારનું એમની અંદર કોઈ લક્ષણ હતું જ નહીં. ખરેખર એવા નિષ્કપટ સંત, એના દર્શન કદાચ કરવા હોય ને તો આવા સંત મળવા બહુ દુર્લભ છે. હો ભાઈ, એવા નિષ્કપટ સંત અયોધ્યા પ્રસાદજી મહારાજને મહારાજે કીર્તનમાં કીધું ને કે એક કપટી ન તરે મહારાજ શરણ આયે સબહી તરે, શરણે જે આવી જાય એ તરી જાય, પણ જો કપટ હોય તો ન તરે. એમ આ સ્વામી હતા, એ નિષ્કપટ સંત હતા. ખરેખર એવા સંતને આજે જોરદાર એકવાર તાળીઓથી વધાવીએ આપણે. આ સંતના જો એકવાર દર્શન જેણે કર્યા હશે એને તો અક્ષરધામની પ્રાપ્તિ થઈ જવાની છે. અને ભક્ત ચિંતામણી કથાનું જે આયોજન કર્યું છે ખરેખર બહુ યોગ્ય કર્યું છે, કારણ કે જમતગડા પરિવાર અને એનો પ્રસંગ એની અંદર સરસ મજાનો સ્વામીએ વિસ્તારથી કીધો, એટલે હું એ વાતને વિસ્તાર નહીં કરું, પણ જે જમને પણ ભગાડી શકે એ આ પરિવાર ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે. શ્રીજી સ્વામી એમના પરિવારમાં આવે તો આ શ્રીજી સ્વામી જેવા સંતના જો દર્શન કરી લો ને તો ભગવાન અક્ષરધામ આપે. હો, એટલું નહીં, કદાચ હું કહું છું આ મહેતા પરિવારના દર્શન કરી લે ને તો પણ મહારાજને લેવા માટે આપણને આવવું પડે. હો, આવો આ પરિવાર અને એમને આવો સરસ મજાનું આયોજન કરવાનું જે મનની અંદર વિચાર આવ્યો, અને એ પણ આ લુણાવાડા ગામના બહુ મોટા અહોભાગ્ય કહેવાય. નતર ગામડા તો ઘણા બધા છે, સ્વામી ઘણી જગ્યાએ કથાઓ કરી છે, ઘણી જગ્યાએ ગયા હશે, પણ આજે લુણાવાડા બહુ ભાગ્યશાળી બન્યું છે. હો ભાઈ, કે અહીંયા આવી સરસ મજાની કથા થઈ છે. તો હવે વિશેષ બહુ ટાઈમ નથી લેવો, તો ભગવાન સ્વામિનારાયણ તમારા બધાનું સર્વ પ્રકારે મંગળ કરે, તમારી દિન પ્રતિદિન ભક્તિ વધે, તમારી દિન પ્રતિદિન પ્રગતિ થાય એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. બીજી એક જાહેરાત કરું છું કે ઉનાવા સ્વામિનારાયણ મંદિરની અંદર રાધાકૃષ્ણદેવ હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે, તો એમનો પાટોત્સવ 2018 એપ્રિલ સુધી આયોજન છે. તો એની અંદર દરેક સંતો અને દરેક ભક્તોને પધારવા આપને હું હાર્દિક આમંત્રણ પાઠવું છું. જય સ્વામી.
સમય તો ઘણો થઈ ગયો છે, પણ આવતીકાલે કથાની પૂર્ણાહુતિ આપણે સવારે રાખેલ છે. પરમ પૂજ્ય આપણા આચાર્ય મહારાજશ્રી પધારનાર છે, તો આવતીકાલે આપણે કાર્યક્રમ લાંબો નહીં કરી શકીએ, મર્યાદિત સમયમાં પૂરો કરવાનો હોય છે, માટે અત્યારે થોડોક સમય વધારે લેવો પડે તેમ જ છે. કારણ કે ચાર દિવસથી આપણે કથાનું શ્રવણ કરી છે, જે ગુરુવંદના મહોત્સવ આપણે આયોજન કર્યું છે, હજુ તો આપણે એક એવા સંતના આશીર્વાદ લેવાના છે કે જે ખરેખર અત્યારે જ આપણે લેવા પડે એવા છે, એ પણ આપણે સમય હજુ થોડોક રાખવો પડશે. તો થોડોક સમય આપણે સહન કરીને પણ વધારે બેસીશું એવી અપેક્ષા રાખું છું. આપણે 5 દિવસથી જે કથામૃતનો લાભ લઈ રહ્યા છે, ખૂબ જ સુમધુર જેમની વાણી છે, જેમની એક કથા કરવાની સ્ટાઇલ પણ આપણને આગવી જોવા મળી. પ્રથમ વખત આપણને તેમના સમાગમનો લાભ મળ્યો. તાકિયાના આપણા સદગુરુ શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી, જેઓએ 5 દિવસ આપણને ખૂબ સુંદર શૈલીમાં કથા સંભળાવી, ખૂબ જોરદાર તાળીઓથી અત્રે એમને પણ વધાવી લઈએ. મિત્રો, ભક્તો, તાળીઓમાં કંજુસાઈ ના કરતા અત્યારે, કારણ કે આપણી પાસે આ છેલ્લો અવસર છે આ કાર્યક્રમને વધાવવાનો. સંહિતા પાઠ પર વિરાજમાન ચૈતન્ય સ્વામી જેઓ વહેલાલના છે, તેઓએ પણ ગ્રંથનું અહીંયા પૂર્ણ વાંચન કર્યું છે, પાઠ કરે છે, તો એમને પણ આપણે તાળીઓના નાદથી વધાવીશું. આ કાર્યક્રમ જેઓના સંકલ્પથી પૂરો થયો, જેઓએ આપણને લાભ આપ્યો, એવા યજમાન પરિવાર, મહેતા પરિવાર મુંબઈના, તેઓને પણ આપણે જોરદાર તાળીઓના નાદથી અત્રે વધાવીશું. કથામાં આપણને ઉમંગ લાવનાર સુર અને સંગીત એક લય સાથે સરસ રીતે જે ગાવાનો ગ્રંથ, સ્વામીજીએ કીધું કે ભક્ત ચિંતામણી એ કથા નથી પણ એક ગાવાનો ગ્રંથ છે, તો એ સંગીત વિના તો એ અધૂરું જ લાગતું. તો આપણને ખૂબ જ સુંદર સંગીત પીરસનાર સૌ સંગીતકાર મિત્રોને પણ આપણે તાળીઓથી અત્રે વધાવીશું. આપણા મહોત્સવમાં અત્યાર સુધી પધારેલ અત્રે ઉપસ્થિત સૌ સંત સમાજને પણ આપણે સૌ તાળીઓના નાદથી વધાવીએ. અને છેલ્લે આપણે સૌ જાણીએ છીએ, કદાચ કહું તો એ આપણા પોતાના જ છે, આપણા ગામના જ કહીએ, આપણા મંદિરના જ કહીએ, આપણી સાથે સદા રહેતા હોય એવા. કારણ કે જ્યારે કડિયાવાડનું મંદિર નિર્માણ કર્યું એ વખતે પણ એમની એક આગવી સૂચિથી આપણે જોયું કે મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આપણને પ્રેરણાબળ એવું કર્યું કે સ્વામીજીએ જ કથામાં શરૂઆત કરી કે જ્યારે આપણે સ્લેબ ભર્યો, પાયાનું કામ કર્યું, મંદિર ઉતારવાનું કામ કર્યું, તમામ હરિભક્તો નાના બાળકોથી લઈ અને વૃદ્ધ સુધી સ્વયં દરેકે સેવા કરી, જાતે તગારા ઉંચકવા, માલ બનાવવો અને ચણતર કામમાં મદદ કરવી, એટલી પ્રેરણા અને એટલું બળ જેમનાથી આપણને મળ્યું. કદાચ એટલાથી અટકી નથી ગયા, મંદિર બની ગયું પછી અટકી નથી ગયા. એ મંદિરની અંદર અત્યારે પણ લગભગ 1 મહિનાથી આપણી સાથે છે, આપણે સૌ જોઈએ છીએ કે નાનું બાળક હોય, યુવાન હોય, વડીલ હોય, જેને જે પ્રમાણે ઉપદેશ કરવો હોય, જે પ્રમાણે વાત કરવી હોય, એમની પોતાની શૈલીથી એને સમજણ પડે, સત્સંગના માર્ગે વળે. અને સત્સંગના માર્ગે ફક્ત શુષ્ક વાતથી મેં જોયું કે ક્યાંય પણ સભા અમે કરી, એમની સાથે ગામડાઓમાં અનેક સભાઓ કરી, પણ એક બળવાળી જ વાત હોય, શ્રીજી મહારાજના બળવાળી જ વાત હોય એમની પાસે. છેલ્લમ છેલ્લું અત્યારે 10 મિનિટ પહેલા પણ વાત કરી તો પણ એક જ વાત હોય, બળવી જ વાત હોય એમની પાસે. એવા બળવાન આપણને સત્સંગને બળવાન રાખનાર, આપણે સત્સંગીઓને બળવાન રાખનાર એવા સંતની કૃપાથી આપણને 5 દિવસ એક સારા ગ્રંથનો, સારા વક્તાનો, અનેક સંતોનો, આપણને જેમ કહ્યું કે ભગવાનના એવા અનેરા ભક્ત જે જમ તગડા પરિવારના, આપણે 4 હરિભક્તોના નામ કોલીડા ગામના, એમના વંશજોના દર્શન કરાવે, સ્વામી કીધું કે આપણું કલ્યાણ થાય એવો સરસ આપણને લાભ આપ્યો. આ જ્યારે સ્વામી આ કથાનું આયોજન કર્યું પહેલાં તો અમને સત્સંગ સમાજને પણ ખબર નથી કે સ્વામીજી પણ આ પરિવારના જેમ
જ્યારે અમને ખબર પડી તો દરેક સત્સંગે ટોકાય કે સ્વામી આટલા વર્ષોથી સંબંધ છે ત્યારે પણ તમે અમને કુળનો મહિમા નથી કહ્યો. તો આટલા પવિત્ર વાતાવરણમાં આટલું પવિત્ર જ્યારે આપણને સરસ લાભ મળ્યો છે તો સ્વામીજીના ચરણમાં વિનંતી કરું કે આપ અમને એવા આશીર્વાદ આપો કે હંમેશા આ યુવાધન, આ બાળધન એ વધુને વધુ સત્સંગ માટે, ભગવાનની જે નિષ્ઠા માટે પાવરફુલ બનતું રહે એવી સરસ ઉપદેશની વાત કરે અને આપણને બળ આપે. તો શ્રીજી સ્વામીના ચરણોમાં વિનંતી કરું પહેલા એક જ ધારી જોરદાર તાળીઓથી આપણે શ્રીજી સ્વામીને આજે વધાવી લઈએ. સજાન સ્વામી મહારાજની જય. નરનારાયણ દેવ ઉપાશિષ્ઠદેવ ભગવાન સ્વામિનારાયણ કથાના વક્તા મહોદયશ્રી સહિતા પાઠી સંતો ધામધામથી પધારેલા દિવ્ય પુરુષો સંતો, હવે વાલા કહું કે દવલા કહું એવા અમારા લુણાવાડાના સર્વે નાના મોટા હરિભક્ત, મેં તો બે કહી દીધા વાલા અને સમજી જજો એની કરતા ત્રણ દિવસ સુધી કરશું આપણે. ખરેખર બહારથી પધારેલા દિલ્હી, નાસિક, મુંબઈ, રાજકોટ, જામનગર, અમદાવાદ, ગોંડલ વગેરે ગામોથી આ પ્રસંગને શોભાયો છે એવા સર્વે ભક્તો, એમાં ભાઈઓ ભાઈઓ પણ બધા છે. ખરેખર સ્વામીએ પણ અદ્ભુત કથા કરીને આપણને ખૂબ મહિમા સમજાયો. આ કથા લાંબે કેમ ચાલી કહી દઉં, અમે 8 વાગે આવી ગયા અને 8:30 સુધી રાહ જોતા હતા અને 9:30 સુધી એક નો આવ્યો. મેં સ્વામીને કીધું આપણે છે ને 1 વાગા બધું ઉઠાડીએ તો જમતગડા ના કહેવાય. જોઈ લો તમારી ઘડિયાળમાં એક પણ ઉભો થાય તો, અને ભલે બટાવલા શું બનાવ્યું છે, સમોસા ભલે ઠંડા પડી જાય પણ ઉભા ના કરીએ, આવું કઈ કમ નહી. દેખો કહેવાનું શું કે આપણે બધા જેવા તેવા નથી, પર બ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ઉપાસકની ઉપાસક બધા છીએ આપણે, અને એનો એક પ્રતીતિ કરાવી કે એક ભક્તને ભગવાન સ્વામિનારાયણનું બળ કેટલું, એ વેલાના આપણે ટુમડા છીએ. તો થોડી ઘણી શિથિલતા ક્યાંક ક્યાંક દેખાય છે, કેટલું કહેવાનું મન પણ થાય પણ સારું ક્યાંક દૂતિય બુતિયા ઓછા થઈ જાય તો, એટલે આપણે કહેતા. ત્યારે આપણા પરિવારોની બધાને તો ખબર છે, આ છોકરાઓના બાપા નાના હતા આંગળી આવતા, એ વડીલો રાત્રે 12 વાગે બોલાવીએ તો પણ સવાર સુધી કથા સાંભળતા કે નહીં, અને આપણે અને કરી લો કરેલે કામ રટ રામ ઉતાવળો ગુણ ગોવિંદ ના મૂળ વિનાનું ઢોકળી ધડી પડે ઢપક્યા કરી ગયા કપ, પછી ક્યાં થવાનું છે, ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે. વધારે વધારે આપણે તો શું કહીએ, બધી ઘણી બધી વાતો જાણીએ છીએ, સમય પણ ઘણો થયો છે અને તમને બધાને આનંદ પણ છે, અમારો બદલો હવે વળી ગયો, તમે મોડા આવ્યા એનું અમે વળતર વાળી એક ઉગાડી દીધો, તમે જો વહેલા આવ્યા ને તો અમે વહેલી કથા પૂરી કરી દીધી. ત્યારે કહેવાનું શું કે બધી ઘણી બધી વાતો છે,
વધારે વધારે આપણે કૃપા ભગવાન સ્વામિનારાયણના અંશાવતાર કહીએ તો આચાર્ય મહારાજ ગણાય. એમના આશીર્વાદથી આપણે એમની આજ્ઞા પાળીને આ ઉત્સવ ગુરુ વંદના ઉત્સવ ઉજવ્યો. જ્યાં જ્યાં સેવાની વાત આવે છે ત્યાં ત્યાં ભગવાન ને ભગવાનના સંત, એકલી ભગવાનની વાત આવતી નથી, ભગવાન ને ભગવાનના સંત. સંત કૃપાએ સુખવું પડે અને સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિના સાધુતા કાઓને પામ્યા કોણ. મંદિરનું કામ ચાલતું હતું ત્યારે પરિસ્થિતિ કેવી હશે જો વડીલોને પૂછજો. એક વાર કઈ કામ પ્રસંગે બે વાગે આવ્યા અને બરાબર ભૂખ લાગેલી, એમાં એક બેન રેતી ચાળે, કેવી કેવી પરિસ્થિતિ હતી આપણને એમ કે તગારા ઉપાડા નહીં, એક વાર ભગવાન નું નામ લે અક્ષરધામમાં જાય. એ બિચારા ઘેર ગયા, સ્વામી તમે જમ્યા છો? નથી જમ્યા. ભાઈ હતું હું તો અમને એમને માયો છો. મેં કીધું આ બેન તો બહુ ગરીબ છે, શું કેમ જાય, ઉભા રહો હું કંઈક લઈ આવું. ત્રણ ગણે ત્રણ થી ચાર ઘર ફેર્યા ત્યારે છાસ મળી થોડી, અને સંતો કઈક બનાવીને બીજા ગયેલા, હરિભક્તો તો બે રોટલા પડ્યા હતા ખાઈ લીધા. આવી પરિસ્થિતિમાં મેં જાહેરાત કરેલી કે આ દેવનું મંદિર જો કરશે તો ઘરે ઘરે બધાને ઘેર બંગલા થઈ જશે, અને ત્યાં કે નહીં ના ત્યાં તો આપ પાછા આપજો, નહીં આપે કે આ તો આનંદની વાત છે. આવા આવા પરિવાર આવા ઉપાસદેવ ભગવાન સ્વામિનારાયણ એના અનુગામી સર્વે ગુણે યુક્ત એવા આચાર્ય મહારાજ, અને મને તો એટલું બધું આનંદ થાય છે કે રાઘવ રાણો વસરામ ને ભીમ, આ ભીમનો મહારાજે બે સંતો બનાવ્યા, એક વિશ્વાત્માન સ્વામી ને રાઘવાન સ્વામી, એકને માતાની સેવામાં રાખેલા અને એકને પરણાવેલા એમનો આ પરિવાર. હવે જેના જેના કુટુંબમાં જમને તગાડવાની શક્તિ હોય તો આપણે બધા એવા સંતના જોગમાં આવ્યા છીએ, તો એવું બળ રાખવું. માયા સ્વભાવ પ્રકૃતિ ઘરમાં આવે જ નહીં, આપણું ઘર છે ને તીર્થ બની જાય, ભગવાને રહેવાનું બની જાય, ભગવાનને ગમી જાય, સંતને ગમી જાય. અને એ ગમ્યું છે, હો ભલે મને કોઈક વાર યાદ ના આવે કઈ નહીં, હું તો રોજ એક માળામાં લુણાવાળા યાદ કરું, અને એટલો બધો પ્રેમ પણ ખૂબ મળ્યો છે. અમારા ગુરુ પણ આ વિસ્તારમાં બહુ ફરેલા, અમે ગામડે ગામડે બહુ ટ્રેક્ટરમાં કુકર કૂકની સાયકલ ઉપર મૂક્યો છું, અને સ્કૂટર ઉપર તો બહુ ફેર્યો છે. કુકર પડી જાય તો બે જણા ભેગા હોય તો ધૂળ ખંખે નાખે, ક્યાં હે આ દેહ મળ્યું છે, ભગવાન પૂજવા માટે મળ્યું છે. આપણે ખરેખર ધન્યવાદ છે આવી સરસ કથા ગુરુના પાસે થઈ. ગુરુને તો ઘણા બધા પ્રસંગો મારા જીવનમાં બન્યા છે, ઘણા બધા એવા ઇતિહાસ પણ છે. સ્વામી કહેતા કે વિષ્ણુ તો હવે મંદિર બનાવે છે, તને મહંત બનાવે છે. મને મેં આવડે નહીં કે ખબર પડે નહીં, સારું આ તો બધા ગણવાવાળા હતા તે ગાડી આવી. એટલે કહેવાનું શું કે હવે આપણે ખાસ તો સોનામાં સુગંધ ભળે એવો પ્રસંગ આપણા ગુરુ ઈષ્ટ ગણો, આપણા પ્રાણ ગણો, સત્સંગના નિયંતા ગણો, સર્વસ્વ ગણો, શ્રીજી મહારાજ અપર સ્વરૂપ ગણો, એ કાલે પધારશે. અને કાલે આજની જેમ ગોતવા ના પડે, બધા સમયસર પ્રમાણે આવી જાય, અને ખાસ ભગવાનને કીડીને કણને હાથીને મણ ભગવાન પહોંચાડે છે. એમ કદાચ તમારી બે ત્રણ કલાક દુકાન બંધ રહેશે ને તો ખોટ પડે ને તો હું મારી જવાબદારી, પણ મહેરબાની કરીને મહારાજ શ્રી અહીંયા આવે અને બરાબર ઉત્સવ પૂરો થાય, અને અમારા ગુરુ ની પાછળ જે મહાપ્રસાદનો પ્રોગ્રામ રાખ્યો છે
એ પ્રોગ્રામમાં બધા જમી અને હરિભક્તો જાય એવી મારી ખાસ વિનંતી છે. કાલે કોઈ દુકાન અડધો દિવસ ન ખોલે એવું મને પ્રોમિસ આપો. આપો શું કરશો? કહો, દુકાન બંધ રાખશો ને? પાકું બસ. આ ક્યારનો મૂંઝાતો હતો ભગત? કે શું કરશો? કે બધી મૂંઝવણ દૂર થઈ, બીજી બધી તો ઘણી બધી વાતો સાંભળી જાય. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના, ઈષ્ટદેવ ગુરુ આપણા મહારાજ આપણા ગુરુ આચાર્ય મહારાજના ચરણોમાં પ્રાર્થના, અમારા ગુરુ કેશવચંદ સ્વામી એના ચરણોમાં પ્રાર્થના, અમારા વડીલોના ચરણોમાં પ્રાર્થના, રાઘવાનું થયું સ્વાત્મા સ્વામી વસરામ ભીમ બધાના ચરણોમાં પ્રાર્થના, અને અહીંયા જે પૂર્વે ભક્તો થયા છે એને સંભાળીને આપણે આ એક સરસ મજાનો ઉત્સવ ઉજવી અને એમના ગુણ, એમની રુચિ, એમના સંસ્કાર, એની રીતિ, એની નીતિ આપણામાં આવે, તને મને તને કરીને સમાજ ખૂબ સુખી રહે એવી ભગવાન સ્વામીના ચરણોમાં પ્રાર્થના. જાન સ્વામી મહારાજ. મારે એક વાત કેવી છે, એટલે કંઈ કહેવા, બીજું કંઈ કહેવા ઊભો નથી થયો, પણ જો તમે બધા મારી સાથે સંમત હોય તો મારી વાતને વધાવી લેજો, સંમત ન હોય તો પછી ના પાડી દેજો. આપણા વિસ્તારની અંદર અહીંથી લુણાવાડાથી લઈ અને સંતરામપુર સુધીના આ વિસ્તારના ગામો લગભગ આપણા 90-95 ગામો સત્સંગ સમાજના આપણા સત્સંગથી જોડાયેલા છે. આખો જ્યારે લોનાવાડા દેશ હતો ત્યારે લગભગ 90-95 ગામ નારાયણદેવના ચોપડે હતા. બે વિભાગ કર્યા, સંતરામપુર દેશ અને લોનાવાડા દેશ, આ બે વિભાગ કર્યા. પછીપાદ આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી સંતરામપુર દેશની અંદર સત્સંગની પ્રવૃત્તિ થાય છે. મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી લોનાવાડા દેશની અંદર થોડી સત્સંગની પ્રવૃત્તિ ધીમી છે. હું પૂજ્ય શ્રીજી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરું કે આ વિસ્તારની અંદર નહીં, પેલા તો લુણાવાડા આ છપિયાધામ સોસાયટીમાં કાયમ હવે પાછા મહંત તરીકે પદને સ્થાપન કરે અને આ વિસ્તારના ગામોની અંદર ફરી અને મને સહયોગ આપે. આવા સાધુની જરૂર છે આપણે આ વિસ્તારની અંદર. તમે સહમત છો કે નહીં? હાથ ઊંચો કરીને પેલા કહો, સહમત છો? તો હવે પ્રાર્થના આપણે શ્રીજી સ્વામી બધા કરીએ કે હવે અહીંથી જવા આપણે દેવાના છે, જવા દેવા છે? તો હવે આપણે શ્રીજી સ્વામીને કાયમ અહીંયા બાંધી દેજો. કાલ મહારાજશ્રી ગયા પછી મહારાજશ્રીની હાજરીમાં જ એમને લુણાવાડાના છપાયાધામ સોસાયટી મંદિરના મહંત તરીકે આપણે સ્થાપન કરી દેવા છે. અહીંથી જવા દેવા નથી. એમને જરૂર હશે ત્યારે એમની સાથે હું ઊભો છું. એ જ્યારે કહેશે ત્યારે એમની સાથે હું ઊભો છું. પણ આપણા વિસ્તારના આ ગામોની અંદર આપણે સ્વામિનારાયણનું નામ આપણું જાગતું થવું જોઈએ. દિનેશભાઈ સહમત છો ને? બસ આચાર્ય મહારાજશ્રી કાલ વાત કરવાની જવાબદારી હોય તમારી. એમને આપણે જવા દેવા છે નહીં. શ્રીજી સ્વામીને આ કાર્યક્રમમાં તે જે શરૂઆતથી જ કથાની તો બહુ સમયથી વાત થતી હતી, પણ મહારાજશ્રીની તારીખ ઉપર આપણે આ દિવસ આયોજન કર્યું છે. તો આપણા અહીંયા વિસ્તારના શ્રી નારાયણ મુનિ સ્વામી એમને પણ આ કથા માટે શ્રીજી સ્વામી સાથે ખૂબ જ જહેમત કરી છે. તો મુનિ સ્વામીને પણ આપણે સૌ તાળીઓથી એટલે વધાવીશું. હવે છેલ્લી વાર કે જે સદગુરુના નિમિત્તે આપણે આ આયોજન કર્યું છે, કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી દ્વિશતાબ્દી મહોત્સવ વખતે કાળુપુર મંદિરના કેશવચરણ સ્વામી મહંત હતા અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં સૌ પ્રથમ જો બહાર ઉત્સવ મોટા પાયે ઉજવાયો તો સ્વામિનારાયણ ભગવાનનો દ્વિશતાબ્દી જન્મ મહોત્સવ, અને એ આ શ્રી કેશવચરણ સ્વામીની એક આગવી સૂઝ, મહારાજશ્રી મોટા બાપજી ખરા તેજય પ્રસાદજી મહારાજ એમનું એક ખાસ ડાબું અંગ ગણાતા હતા, જમણો અંગ, કે જે સતત બાપજી સાથે એમની રાજીપાથી, કારણ કે લુણાવાડા મંદિરમાં પણ સ્વામીજી 2-3 વખત સુધારી ચૂક્યા છે, નાનો હતો પણ એમની વાણીનો એમના દર્શનનો લાભ મને મળેલ છે. એટલે ખાસ અત્રે આપણે છેલ્લા સભા પૂર્ણ પહેલાં સૌ ભક્તો જે મંડપમાં કોઈ પણ રીતે બેઠા હોય, ઉપર નીચે કોઈ બહાર બેઠા હોય, જે ઊભા છે તે મહેરબાની કરીને કોઈ પણ જગ્યાએ બેસી જાઓ બહાર કે અંદર, કારણ કે ભગવાનના ધામમાં સ્વામીજી જે
ભગવાનની સેવાનું સુખ લઈ રહ્યા છે, તો અંતમાં ગુરુવનના મહોત્સવના આજના દિવસે આપણે ફક્ત 2 મિનિટ આંખો બંધ કરી, હાથ જોડી અને મહારાજની ચરણ સેવાનું સુખ લઈ રહેલા એ સ્વામીજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે અમારા લુણાવાડા સત્સંગીઓને, અત્રે જે ઉપસ્થિત છે અમને સૌને, સત્સંગનું અને સેવાનું એવું બળ આપો. મહારાજને પ્રાર્થના કરે તો એ ગુરુના ચરણોમાં આપણે સૌ 2 મિનિટ આંખો બંધ કરી, હાથ જોડી અને સ્મરણ કરી અને જ્યાં બેઠા હોઈએ ત્યાંથી આપણે સ્વામીજીને દિવ્ય આશીર્વાદ માટે પ્રાર્થના કરીએ. ગુરુજી સત્સંગી યુવાન મિત્રોએ પણ આ આયોજનમાં ખૂબ જ સુંદર સેવા કરેલ છે. કોઈ પણ મિત્રએ પોતાનું નામ અહીંયા જાહેર કરવા ના પાડી છે, માટે આપણે એ તમામ સત્સંગી યુવાન મિત્રોને પણ તાળીઓના નાદથી વધાવીશું. હવે ખાસ આવતીકાલે સવારે 9:30 વાગે સભા શરૂ થશે આપણું પારાયણ. દરેક હરિભક્તોને ખાસ નમ્રભરી વિનંતી છે કે આપણે સૌ સવારે ઘરનું કામ પરવારી અને 9:30 વાગે સમયસર સભા મંડપમાં પધારીશું. કારણ કે મહારાજશ્રીનો કાર્યક્રમ જે ઝીંઝવા ગામે છે તે સમયસર પૂર્ણ થશે. બાપજી ત્યાં 8 વાગ્યાનો સમય છે, ત્યાં
એક હરિભક્તને ત્યાં જે કાર્યક્રમ સભા રાખી છે એ પરવારે પતાવી અને આપણે લુણાવાડાનો 10 થી 10:30 નો સમય તેમનો પધરામણીનો આપેલ છે. તો આપણે સૌ ભક્તો સમયસર 9:30 વાગે આવતીકાલે સભા મંડપમાં પધારીશું. અને એક બીજી અગત્યની જાહેરાત કે આ પૂર્ણાવતી બાદ પણ આવતા મહિને ફરીથી અધિક મહિનામાં 21 થી 27 તારીખ સુધી આપણે પારાયણનું આયોજન કડિયાવાડ મંદિરે પણ કરેલ છે, તો એની પણ તૈયારીમાં હવે કાલ બપોરથી લાગી જવાનું છે. તો આપણા માટે તો કોઈ પૂર્ણાવતિ રાખવાની નથી. તો સૌ ભક્તોને, હા, લાલજી મહારાજ પધારશે 21 તારીખે પ્રારંભ દિવસે. તો સૌ ભક્તોને એક વિનંતી કે પૂર્ણાવતિ બાદ આપણે સૌ લાઈનમાં જઈ અને પ્રસાદ લઈશું, ધક્કા મૂકી નહીં કરીશું. અને અત્યાર સુધી જેટલો સહકાર શિસ્ત માટે છેલ્લા આપ્યો છે એટલો આજે પણ અપેક્ષા રાખીશું. યજમાન પરિવાર આરતી માટે પધારશે. Oh.